नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो लोय सव्वसाहूणम, एषो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं पठमं होइ मंगलम्। मंगलम् भगवान वीरो, मंगलम् गौतम प्रभु, मंगलम् स्थूली भद्राद्या, जैन धर्मोस्तु मंगलम्। अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तो आपनो टॉपिक छे श्री बृहत संग्रहणी ग्रंथ। आना रचयिता छे परम पूज्य आचार्य भगवान श्री चंद्रसुरीश्वरजी महाराजा साहेब। तेओए आ ग्रंथनी अंदर चार गतिमा भमी रहेला एवा जे जीवो छे तेओना विषे नव द्वारोनी अंदर विचारणा करेल छे। अने ते नव मुख्य एवा द्वारो छे जेमांथी 34 એટલે 34 પેટા દ્વારોની અંદર આપણે આ ચાર ગતિના જીવોને વિશેની વિચારણા કરવાના છીએ। તેમાંથી આપણો ભવન દ્વાર ચાલુ છે દેવોને વિશે, તો તેની અંદર આપણે આગળ વધીએ। આપણી વાત ચાલુ હતી ચંદ્રની 16 કળા વિશે, તે શાના કારણે ફોર્મ થાય છે। તો જે રાહુનો વિમાન છે તે રાહુના વિમાનના કારણે ચંદ્રની 16 કળાઓ ફોર્મ થાય છે તે આપણે જોયું હતું। અને તે 16 કળાઓ એટલે શું છે? તો કલા, તે કલા શું છે? કોઈ કેવો ફિક્સ એવો યુનિટ નથી કે જે રીતે યોજન છે કે કિલોમીટર છે, આ રીતનો કોઈ ફિક્સ એક યુનિટ નથી। પણ શું છે? આટલા ભાગ જો આપણી પાસે કોઈ કેવો યુનિટ નહીં હોય વ્યક્ત કરવાને માટે, તો શું આપણે કહીએ? ભાગ, તે વર્ડ શું છે? ભાગ, એ જ રીતે કલા વર્ડ છે। આપણને જો કહેવું હોય કે આટલા ભાગ છે કોઈક વસ્તુના અને આપણી પાસે તેનો કોઈ યુનિટ જ નહીં હોય, તો પછી આપણે શું કહી દઈએ? કે આટલી કલાઓ। એ આપણે આગળ શાની અંદર જોયું હતું? લઘુ સંગ્રહની અંદર આવેલું છે આ 526 યોજન અને 6 કલા, એટલા પ્રમાણની પહોળાઈ વાળો કોણ છે? તો ભરત ક્ષેત્ર છે અને ઐરાવત ક્ષેત્ર છે। તો તેમાં 6 કલા, તે 6 કલા શું છે? આપણી પાસે જો યુનિટ નહીં હોય તો આપણે કલા વર્ડ યુઝ કરીએ છીએ તે આપણે જોયું હતું। તો 19 પાર્ટ્સ થાય છે યોજનના, તો તે 19 પાર્ટ્સ ઓફ યોજનનું કોઈ કેવો ફિક્સ્ડ યુનિટ છે જ નહીં, તો તે માટે આપણે કલા વર્ડનો યુઝ કરીએ છીએ। એટલે 19મો એક ભાગ હોય તો તેને એક કલા તરીકે કહીએ, પછી 19મા ભાગ એવા બે ભાગો હોય તો બે કલા કહીએ, પછી 5/19 એટલે 19 × 5 ભાગ હોય તો આપણે 5 કલા કહીએ। એ રીતે આપણે કલા વર્ડ યુઝ કરતા હોઈએ છીએ। તે જ રીતે અહીંયા પણ ચંદ્રની 16 કળા, તે કઈ રીતે ફોર્મ થયેલી છે તે કલાઓ, તો આ જ રીતે જે ચંદ્રના જેટલા ભાગો ફોર્મ થયેલા છે એટલે આપણને જેટલા ભાગો દેખાતા હોય છે, અથવા તો દેખાતા નહીં પણ અમાવસના રાત્રિએ તો કંઈ ચંદ્રનો ભાગ આપણને દેખાતું નથી, પણ તે જે ફોર્મ થયેલો છે તેનો ભાગ અથવા તો તેનો તે પ્રમાણ ફોર્મ થયેલો છે, તે પ્રમાણોને અહીંયા કલાઓ તરીકે કહી છે, જેમાંથી એક અમાવસ્ય। તો અમાવસ્યની રાત્રિનો એક ભાગ, પછી આ સુદ એકમ છે તો સુદ એકમનો બીજો ભાગ, પછી આ 3, 4, 5 કરીને પૂનમનો જે છે તે 16th ભાગ છે। આ રીતે ચંદ્રના ટોટલ 16 પાર્ટ્સ અહીંયા ફોર્મ થઈ ગયા છે, જે આપણને અલગ અલગ રાત્રિએ અલગ અલગ ભાગ દેખાતા હોય છે। તો તે માટે આપણે ચંદ્રની 16 કલાઓ આ રીતે બોલતા હોઈએ છીએ તે આપણે જાણ્યું હતું। અને તે શાના કારણે ફોર્મ થાય છે? તો આના કારણે। આ શું છે? તો રાહુ દેવનો વિમાન છે। અને બીજું, શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે કે રાહુ બે ટાઈપના વિમાનો વાળો છે, અને તે બે ટાઈપના રાહુ કોણ કોણ છે અથવા કયા કયા છે? તો પહેલો તો છે નિત્ય રાહુ, જે નિત્ય રાહુના કારણે આ ભાગો અથવા તો જે તિથિઓનો ફોર્મેશન થાય છે તે કોના કારણે થાય છે? ફોર્મેશન નિત્ય રાહુના કારણે। નિત્ય એ વર્ડનો જ મિનિંગ શું થાય છે? કે ડેલી, કે દરરોજ નિત્ય જે થાય છે, નિત્ય જે અહીંયા આવી જાય છે ચંદ્રને ત્યાં અલગ અલગ પ્રમાણમાં ચંદ્રના ભાગને આવૃત કરતો હોય છે, નિત્ય દરરોજ ડેલી રેગ્યુલરલી, તો તેને નિત્ય રાહુ કહ્યું છે। બીજો છે પર્વરાહુ। પર્વરાહુ શું કરે છે? તો અચાનક જ આવી રીતે ચંદ્રના વિમાનના નીચે આવી જાય છે, અને તે જ્યારે આવે તો ત્યારે એવું જરૂરી છે
के पूर्णिमा नी रात्रि होय એટલે પૂનમ ની રાત હોય ત્યારે આવી જાય છે તે, અને તેમાં પણ એવો કોઈ ફિક્સ પ્રોપોર્શન નથી કે આટલા જ ભાગને તે કવર કરશે. હવે તેમાં જો ગ્રહોની જે ગતિ છે તેનું જો કેલ્ક્યુલેશન કરવામાં આવે તો પછી આપણે જ્યારે આ રીતનો ગ્રહણ થતું હોય તેનાથી પહેલાં કહી શકીએ કે આજે આજની રાત્રિએ આટલા પ્રમાણનું ગ્રહણ થવાનું છે અથવા તો આટલા પ્રમાણનું ગ્રહણ થવાનું છે, તે આપણે ગણતરીઓ કેલ્ક્યુલેશન્સ કરીને કહી શકીએ ગતિના હિસાબે. પણ આ ડેલી અથવા તો રેગ્યુલરલી આવું જ થાય અને આ દિવસે અથવા તો દરરોજ આજે ગ્રહણ થયું આવતીકાલે પણ ગ્રહણ થયું આવી રીતે નથી થતું ને, ઓકેઝનલી ક્યારેક આવીને કોઈક પર્વ હોય. પર્વ એટલે શું છે? પર્વ એટલે ઓકેઝન. તો તે ક્યારેક ઓકેઝનલી આવીને ચંદ્રના વિમાનને ગ્રસિત કરી નાખે છે. ગ્રસિત એટલે ઓવરલેપ, એટલે નીચેથી આપણે જો જોઈએ ચંદ્રના વિમાનને તો આપણને તે વિમાન દેખાય નહીં, પણ વચમાં શું આવી ગયું છે? પર્વરાહુ આવી ગયું છે. તે માટે ઓકેશનલ આવવાને કારણે એને શું કહેવાયું છે? પર્વરાહુ કહેવાયું છે. અને આ પર્વરાહુ જે છે તો તે પર્વરાહુ સૂર્યના વિમાનને પણ ગ્રસિત કરી નાખે છે. આ શું છે? આ સૂર્ય છે. અને એના આગળ આ શું આવી ગયું છે? સોલાર એક્લિપ્સ કોઝ કરનાર પર્વરાહુ. તો પર્વરાહુ શું કરે છે? ચંદ્રના વિમાનને પણ ગ્રસિત કરે છે, સૂર્યના વિમાનને પણ પર્વરાહુ ગ્રસિત કરે છે. અને હવે જે રીતે આપણે જોયું કે ચંદ્રનો ગ્રહણ ક્યારે થાય છે, ચંદ્રગ્રહણ પૂર્ણિમાની રાત્રિએ થાય છે એટલે ફૂલ મૂન નાઇટ જે કહેવાય, સુદ પૂનમ ત્યારે, અને સૂર્યનો ગ્રહણ ક્યારે થાય તો અમાવસ્યાના દિવસે ત્યારે થતું હોય છે. એટલે અહીંયા એવું કોઈ કન્ફ્યુઝન અહીંયા નહીં થાય કે આ જે છે પર્વરાહુ, આ સેમ પર્વરાહુ જઈને આગળ ચંદ્રના વિમાનને ગ્રહણ કરે છે તો પછી સૂર્યના વિમાનને પણ તે જ સેમ દિવસે કઈ રીતે ગ્રહણ કરી શકે, તો તે કન્ફ્યુઝન અહીંયા શા માટે નથી રહેતો? કારણ કે પર્વરાહુનો વિમાન અહીંયા અમાવસ્યાના દિવસે અહીંયા સૂર્યના વિમાનને ગ્રસિત કરે છે અને ચંદ્રના વિમાનને પૂર્ણિમાની રાત્રિએ ગ્રસિત કરે છે. તે માટે એક જ વિમાન જે છે પર્વરાહુનું તે બંનેને ગ્રહણ કરી શકે છે. ક્વેશ્ચન છે કે ઓલરેડી નિત્ય રાહુ ચાર અંગુલ દૂર ચાલે છે તો આ પર્વરાહુ ક્યાં પ્લેસ થાય? હા, તો તે માટે આપણે બીજો ફોટો જોઈએ એક મિનિટ. હા, તો આ રહ્યો ફોટો. હવે આની અંદર શું છે? આ શું છે? સૌથી નીચે 790 યોજને સમભૂતલાથી, તે છે તારાનો મંડળ. તેનાથી ઉપર 800 યોજને આપણે શું ભણ્યા હતા? 800 યોજન સમભૂતલાથી ઉપર કોણ છે? તો સૂર્યનો મંડળ જે છે તે, કે ઓર્બિટ. તેનાથી ઉપર ચંદ્રની ઓર્બિટ છે. 880 યોજન જ્યારે થાય સમભૂતલાથી તો ત્યારે. હવે નિત્ય રાહુનો વિમાન ક્યાં ચાલે છે? તે અહીંયા ચંદ્રના ચાર અંગુલ નીચે ચાલે છે. અને પર્વરાહુનો વિમાન આપણે જો આમ કહીએ કે ચંદ્રના નીચે જ ચાલે છે તે પણ તો રોંગ થઈ શકે. તે શા માટે? જો અહીંયા ઉપર ચાલતું હોય તો નીચે રહેલા સૂર્યને કઈ રીતે ગ્રસિત કરી શકે? તો તે માટે પર્વરાહુનો વિમાન ક્યાં હોવું જોઈએ? સૂર્યના વિમાનને નીચે જ હોવું જોઈએ ને પર્વરાહુનો વિમાન. તો તે માટે આપણને તે માનવું પડે કે શું? પર્વરાહુ જે છે એટલે નિત્ય રાહુ ક્યાં ચાલે છે? અહીંયા ચંદ્રના વિમાનના ચાર અંગુલ નીચે ચાલે છે નિત્ય રાહુ, પણ પર્વરાહુ સૂર્યના વિમાનને નીચે હોવું જોઈએ તો જ પછી સૂર્યને તે ગ્રસિત કરી શકે છે. ક્વેશ્ચન છે કે પર્વરાહુ સૂર્ય અને ચંદ્ર વચ્ચે એક હોય કે અલગ અલગ? તો એક જ છે. જે પર્વરાહુ સૂર્યના વિમાનને ગ્રહણ કરે છે તેને ગ્રસિત કરે છે, તે જ સેમ પર્વરાહુ ચંદ્રના વિમાનને પણ ગ્રસિત કરે છે. ઓકે, ક્વેશ્ચન છે હિન્દુઇઝમ પ્રમાણે રાહુ અને કેતુ આર બોથ ગ્રહસ, એઝ પર જૈનિઝમ ઇઝ કેતુ અ ગ્રહ ઓર નોટ? તો કેતુ ગ્રહ છે અને તેનું વિમાન પણ આવેલું છે. અહીંયા ક્યારેક કોઈક ઠેકાણે એવો ઉલ્લેખ પણ મળે છે કે જે સૂર્યનો ગ્રહણ થાય છે તે સામાન્યથી નોર્મલી તો પર્વરાહુ દ્વારા જ થાય છે, પણ ક્યારેક ક્યારેક જે ગ્રહ છે કેતુ તેના વિમાનના કારણે પણ
અહીંયા સૂર્યના વિમાનને ગ્રહણ થાય છે તે કહ્યું છે. જો આ ફોટોમાં પણ શું બતાવે છે, અહીંયા કેતુ લખ્યું છે સૂર્યના વિમાનના નીચે. તો હવે કોઈક ઠેકાણે એમ કહે છે કે સૂર્યના વિમાન અને ચંદ્રનો વિમાન આ બંનેને કોણ ગ્રસિત કરે છે, તો પર્વરાવુ બંનેને ગ્રસિત કરે છે. અને કોઈક ઠેકાણે એમ પણ કહે છે કે સૂર્યના વિમાનને કેતુનો વિમાન ગ્રસિત કરે અને ચંદ્રના વિમાનને પર્વરાહુ ગ્રસિત કરે. ક્વેશ્ચન છે, પર્વરાહુનો વિમાન પણ બ્લેક ઇન કલર, તો હા એ પણ બ્લેક જ છે. જે રીતનો નિત્ય રાહુનો કલર છે તેના વિમાનનો, તે રીતે આનું પણ સમજવું. ઓકે, તો હવે આ જે ગ્રહણો થાય છે તો તે માટે સામાન્યથી એવું કહ્યું છે કે ઓછામાં ઓછા 6 મહિના હોય, એક ચંદ્રગ્રહણ થાય અને બીજો ચંદ્રગ્રહણ થાય, તે બંનેની વચમાં સામાન્યથી એવું કહ્યું છે કે 6 મહિનાનો અંતર હોય. અને ઉત્કૃષ્ટથી કેટલું કહ્યું, 2 ચંદ્રગ્રહણના વચમાં નો સમય અંતર, તો તે 3.5 વર્ષ કહ્યું, અથવા તો 42 મંથ્સ, જે કહેવું હોય તે, બંને એક જ વાત છે. 3.5 યર્સ અથવા તો 42 મંથ્સ. કોના માટે? 2 ચંદ્રગ્રહણના વચ્ચેનો ઉત્કૃષ્ટ કાળમાન તે બતાવ્યું, અને જગન્યથી 6 મહિના બતાવ્યું સામાન્યથી. પણ હવે આ જ વર્ષ કે લાસ્ટ યર કંઈક 2 ચંદ્રગ્રહણ 1 કે 2 મહિનાની અંતરે જ થઈ ગયા હતા ને, તો આવું ક્યારેક થઈ પણ શકે છે. તે માટે અહીંયા બતાવે કે સામાન્યથી એવું હોય છે કે જગન્ય 6 મહિના હોય અને ઉત્કૃષ્ટ 3.5 વર્ષનો અંતર હોય 2 ચંદ્રગ્રહણની વચમાં. પછી સૂર્યગ્રહણનો કાળ કેટલું કહ્યું, તે માટે પણ જગન્યથી 6 મહિના અને ઉત્કૃષ્ટથી 48 યર્સ બતાવ્યું. આટલો ટાઈમ ડ્યુરેશન હોય સોલાર એક્લિપ્સ 2 થાય તે બંનેની વચમાં. ક્વેશ્ચન છે, કેન વી એઝ્યુમ પર્વરાહુ ઇઝ કેતુ ઓનલી? તો નહીં, એવું તો ક્યાંય આવેલું નથી ઉલ્લેખ કે પર્વરાહુને કેતુ પણ કહી શકાય, એવું વાંચનમાં કે ઉલ્લેખમાં ક્યાંય આવેલું નથી એવું. તે માટે બંનેને અલગ જ સમજવા, કેતુ અલગ છે અને પર્વરાહુ પણ અલગ છે. પણ 2 શું આપણે કયા અલગ અલગ માન્યતાઓ, તેમાં પહેલી એવી છે કે સૂર્ય અને ચંદ્ર બંને જે છે ને, બંનેના વિમાનોને પર્વરાહુ જ ગ્રસિત કરે છે. અને બીજી માન્યતા મુજબ પર્વરાહુ ચંદ્રના વિમાનને ગ્રસિત કરે છે. અહીંયા જો આ ફોટોમાં બતાવ્યું છે, અહીંયા પર આ લખ્યું છે ને, પર આ એટલે પર્વરાહુ, તે ચંદ્રના વિમાનને નીચે બતાવ્યું અને સૂર્યના વિમાનના નીચે કેતુનો વિમાન બતાવ્યું. એટલે બીજી માન્યતા શું છે કે ચંદ્રના વિમાનને પર્વરાહુ ગ્રસિત કરે અને સૂર્યના વિમાનને કેતુ ગ્રહ ગ્રસિત કરે છે. એ ક્વેશ્ચન છે, 48 મંથ્સ આર યર્સ. તો અહીંયા જે સોલાર એક્લિપ્સનું કહ્યું છે ને, તે 48 યર્સ છે. અને આગળ જે લોનાર એક્લિપ્સ માટે કહ્યું તે 42 મંથ્સ હતો. આ છે સોલાર એક્લિપ્સનો, આટલું લોનારનું છે, મિનિમમ 6 મંથ્સ અને મેક્સિમમ કહ્યું 42 મંથ્સ. એટલે એને આપણે બીજી ભાષામાં 3.5 વર્ષ પણ કહી શકીએ, આટલું. ઓકે, અહીંયા એક આવેલું છે ચેટ બોક્સમાં કે ભક્તામરમાં બંને ગ્રહણમાં રાહુ કહેવાય છે, નાસ્તમ ગાથા છે તેમાં, નાસ્તમ કદાચિત ઉપયાસી ન રાહુ ગમ્ય. આ બરાબર છે. હવે તે માટે નોર્મલી આપણે શું કહ્યું, સામાન્યથી એવું જ છે માન્યતા કે જે પર્વ રાહુ છે તે સૂર્યના ગ્રહણનું કારણ બને છે અને ચંદ્રગ્રહણનું પણ કારણ પર્વ રાહુ જ બને છે, એવું સામાન્યથી છે માન્યતા. પણ કોઈક મતાંતરમાં એવું પણ કહે છે કે ક્યારેક કેતુ જે છે તે પણ ક્યારેક ગ્રહણ કરી નાખે છે, સોલાર એક્લિપ્સનો કોઝ એ ક્યારેક થઈ શકે છે, એવું એક માન્યતા છે. પણ સામાન્યથી એટલે નોર્મલી, એટલે આપણને કોઈ પણ ક્વેશ્ચન પૂછે એક્ઝામ માટે કે આમ પણ, તો પર્વરાહુનો જ આન્સર આપવું કે પર્વરાહુના કારણે સોલાર લોનાર બંને એક્લિપ્સો થાય છે. ઓકે, અહીંયા લોનાર એક્લિપ્સનો રિપીટ કરવા આવ્યું છે તો તે બતાવીએ એક મિનિટ. તો લોનાર એક્લિપ્સને માટે શું છે, ચંદ્રના વિમાનના નીચે પહેલાં તો નિત્ય રાહુ ચાલે છે 4 આંગળ નીચે, પણ પર્વરાહુ છે તો તે પર્વરાહુ, એક જ પર્વરાહુ સૂર્યના વિમાનને પણ ગ્રસિત કરે છે અને ચંદ્રના વિમાનને પણ ગ્રસિત કરે છે. તો તે માટે શું માનવું પડે કે જે પર્વરાહુ છે તો તે કયા ઠેકાણે હોવું જોઈએ, સૂર્યના નીચે હોવું જોઈએ પર્વરાહુ,
તો જ પછી તે ચંદ્ર અને સૂર્ય બંનેને ગ્રસિત કરી શકે ને, ગ્રસિત એટલે ગ્રહણનો કારણ બની શકે બંનેમાં. તો તે માટે પર્વરાહુ ક્યાં હોવું જોઈએ? સૂર્યના વિમાનના નીચે. તે અને તે જે પર્વરાહુ છે, તે પર્વરાહુ તેના નામ મુજબ, પર્વ એટલે શું? પર્વ એટલે ઓકેઝન. તો ઓકેઝનલી ક્યારેક આવીને ચંદ્રના વિમાનની નીચે બરાબર આવી જાય. અને તે કેટલા પ્રમાણમાં આવે એવું જરૂરી નથી. આખો આખો આ રીતનો રિંગ આ રીતે ફોર્મ કરી શકે છે એક્લિપ્સ. ક્યારેક આવું હોય, ક્યારેક આટલું હોય, ક્યારેક આટલું હોય, કેટલું પણ થઈ શકે છે. અને તે કેટલું થવાનું છે એક્લિપ્સ, તે જ્યોતિષ શાસ્ત્રની અંદર, આપણા જે શાસ્ત્રો છે ને તેની અંદર આવેલું છે. ઘણા બધા કેલ્ક્યુલેશન્સ હોય છે કે આટલા આટલા કેલ્ક્યુલેશન કરીએ તો પછી આપણને ખબર પડે કે કયા દિવસે હવે ગ્રહણ થવાનું છે. અને તે પણ આવું હશે કે આવું હશે, તે શાસ્ત્રો મુજબ ગણતરીઓ તેની પણ કરી શકાય છે. પણ અહીંયા પર્વરાહુ શા માટે નામ આપ્યું છે? કારણ કે દરરોજ ગ્રહણ કરતો નથી, દરરોજ આવૃત કરતો નથી, પણ ક્યારે આવે છે? ઓકેઝનલી આવે છે. તો પૂનમની રાત્રિએ ચંદ્ર આખું દેખાવું જોઈતું હતું, પણ શું થાય છે? તેના નીચે અહીંયા પર્વરાહુનો વિમાન આવી જાય છે, જેના કારણે અલગ અલગ પ્રમાણોની અંદર પૂર્ણિમા હોવા છતાં પણ આખો એ ચંદ્ર દેખાતો નથી, પણ કેવું દેખાય છે? આવું કે આવું કે આવું, જેવા પ્રમાણનું ગ્રહણ હોય તેવા પ્રમાણનું દેખાય છે. એટલે રેગ્યુલરલી જે પ્રમાણનું દેખાવું જોઈતું હતું આખે આખો ચંદ્ર, તે નથી દેખાતું. એટલે રેગ્યુલરથી વિપરીત બીજી કોઈ ઘટના અહીંયા ઘટી ગઈ છે, જે ઓકેઝનલી થઈ શકે છે. અમુક એવા નક્ષત્રો છે તેના યોગમાં આવું થઈ શકે છે, થાય છે એવું. તો તે માટે ઓકેઝનલી થવાના કારણે, તે ઓકેઝનલી જે આવીને કારણ બન્યું છે ગ્રહણનું, તે કારણને અહીંયા આપણે પર્વરાહુ કહીએ છીએ. પર્વ એટલે ઓકેઝન, તે સમજવું. અને બીજું, આપણા મનુષ્ય ક્ષેત્રની અંદર જ છે ને ચર જ્યોતિષકો. ચર જ્યોતિષ ક્યાં છે? ચર એટલે કે ચાલનારા, જેના વિમાનો ચાલે છે ને, ગતિ કરી રહ્યા છે, તે ક્યાં છે? આપણા જંબુદીપની અંદર જ છે, પણ જંબુદીપથી બહાર અચર છે. તો હવે જંબુદીપની અંદર જ્યારે કોઈક એક ચંદ્રને ગ્રહણ થાય છે, સમજો કે આપણા ત્યાં રહેલો જે ચંદ્ર છે ભરત ક્ષેત્રની અંદર, જે હમણાં એટ પ્રેઝન્ટ ગતિ કરી રહ્યો છે એવો જે ચંદ્ર છે, અને સમજી લો કે આજે પૂનમ છે આપણે ત્યાં, તો તે સેમ રાત્રિએ ઐરાવત ક્ષેત્રની અંદર પણ એક હશે ને ચંદ્ર. તો તે ચંદ્રની ત્યાં પણ, એટલે તે ઐરાવત ક્ષેત્રને ત્યાં પણ ત્યારે તે રાત્રિએ પૂર્ણિમા જ હશે કમ્પલસરી. અને ત્યાં પૂર્ણિમા જ હશે. અને તેની સાથે આપણે શું બતાવ્યું કે અમુક એવા નક્ષત્રનો યોગ જ્યારે થાય ત્યારે આ ગ્રહણ થતા હોય છે. તો જંબુદીપની અંદર કેટલા છે સૂર્ય ચંદ્ર? તો બે. અને એમના જે પરિવારો છે તે પણ કેટલા છે? એક ચંદ્રનો જેટલો પરિવાર, તેવો સેમ બીજા ચંદ્રનો પણ પરિવાર. અને બંને કેવા છે? મેરુ પર્વતની જો એક આ સાઈડે હોય તો બીજો અહીંયા જ, એકદમ જ ઓપોઝિટ ડિરેક્શનમાં, એવું છે. અને બંને કેવા છે? તો આમ ફરી રહ્યા છે ક્લોકવાઇઝ, એવું જ છે ને. અને એમ પણ છે કે જ્યારે એક ચંદ્રને અમુક નક્ષત્રનો યોગ થાય તો ત્યારે સામેવાળો બીજો જે ચંદ્ર છે તેને પણ તે જ સેમ નક્ષત્રનો યોગ થાય છે. અને તે સેમ નક્ષત્ર એટલે પોતાનો પરિવારનો જે નક્ષત્ર છે, અહીંયા જે પણ નક્ષત્રનો યોગ અહીંયા થયો છે આ ચંદ્રને, તે સેમ નામના નક્ષત્રવાળો જે આ બીજા ચંદ્રના પરિવારની અંદર તે નક્ષત્ર છે તેનો યોગ આ ચંદ્રને પણ થશે, જેના કારણે તેને પણ ગ્રહણ લાગશે ત્યાં. એટલે શું થયું છે અહીંયા? જ્યારે ભરત ક્ષેત્રની અંદર દેખાતા એવા ચંદ્રને ગ્રહણ થાય ત્યારે સેમ ટાઈમે ઐરાવત ક્ષેત્રની અંદર ફરતા એવા જે ચંદ્ર છે તેને પણ ગ્રહણ થાય છે. એ જ રીતે હવે આપણો સ્કોપ વધારી નાખીએ. એટલે આપણે હમણાં શું જોયું? માત્ર જંબુદીપના જોયા ને બે ચંદ્રો. તે રીતે આગળ અઢી દ્વીપની અંદર શું કયા છે? કેટલા છે ચંદ્ર ને કેટલા છે સૂર્ય? તો 132 છે ને, 132 સૂર્ય છે ને 132 ચંદ્ર છે. તો હવે આ 132 છે બધાએ અઢી દ્વીપ વર્તી, ચર જે ચંદ્ર કે સૂર્ય જે પણ છે, ચર એટલે હાલતા ચાલતા તેના વિમાનો,
તો તે જ્યારે 132 માંથી કોઈ પણ એક ચંદ્રને ગ્રહણ લાગે ત્યારે બાકીના 131 જે છે અઢી દ્વીપમાં બધા જ ને તે જ ટાઈમે ગ્રહણ થાય અને પણ સેમ ટાઈમ સુધી રહે. એટલે એક ચંદ્રને લાગ્યો તો ત્યારે બાકીના 131 એટલે ટોટલ 132 ચંદ્રોને એક જ સાથે ગ્રહણ લાગે અને તે બધાનું ગ્રહણ એક જ સાથે ઉઘાડો એટલે ચાલ્યો જાય. એ રીતે સેમ સોલાર એક્લિપ્સને વિશે પણ જ્યારે એક સૂર્યને ગ્રહણ લાગે તો ત્યારે આખાએ 132 જે સૂર્યો છે અઢી દ્વીપની અંદર બધા જ ને એક જ સાથે ગ્રહણ લાગે અને એકનો ગ્રહણ જ્યારે પૂરો થાય તો ત્યારે સેમ ટાઈમે બધા જ નો ગ્રહણ પણ પૂરો થયેલો જાણવો. ક્વેશ્ચન છે કેમ એવું, તો એમાં કેવું છે બધા જે છે ને, એક મિનિટ આપણે બીજા ફોટોમાં બતાવીએ. આ હવે જુઓ આ છે અઢી દ્વીપ, તેની અંદર 132 સૂર્ય અને 132 ચંદ્ર છે. તો હવે તે કઈ રીતે અરેન્જ્ડ છે અહીંયા, તો તે એક લાઈન છે આખી. તો તે આપણે અહીંયા લાઈન ડ્રો કરીએ, વ્હાઇટ લાઈન જે છે તે હવે ચંદ્રોની લાઈન સમજવી. એક એક ચંદ્ર ડ્રો નથી કરતા અલગ અલગ, પણ આમ જ ડ્રો કરી દીધો છે. તેને સમજો કે આ ચંદ્રોની ગોઠવણ આ રીતે થયેલી છે અને સૂર્યની લાઈન આપણે યલોમાં ડ્રો કરીએ. આ હવે સૂર્ય જે વિમાનો છે તેમની લાઈન સમજવી. હવે આ જે લાઈન્સ છે આખી તેમાં આ સાઈડે 66 સૂર્ય છે, આ સાઈડે 66 સૂર્ય છે બાકીના, પછી આ લાઈનની અંદર 66 ચંદ્રના વિમાનો છે અને આ લાઈનની અંદર પણ 66 ચંદ્રના વિમાનો છે. એટલે ટોટલ કેટલા થઈ ગયા, 66 આ સાઈડ 66 આ સાઈડ ચંદ્રના વિમાનો, એ જોયું. અને બીજું આપણને તે ખ્યાલ છે કે આપણે ત્યાં પણ કેવું થાય છે, જંબુદ્વીપની અંદર કહો કે આખા અઢી દ્વીપની અંદર શું થાય છે, જંબુદ્વીપની માટે એક્ઝામ્પલ આપણે કહીએ કે જે જંબુદ્વીપનો સૂર્ય છે હમણાં દક્ષિણ સાઈડમાં વિચરી રહેલો, ગતિ કરી રહેલો એવો જે સૂર્ય છે તે જો એક યોજન આ રીતે ચાલે તો ઉત્તર સાઈડની અંદર જંબુદ્વીપમાં રહેલો જે સૂર્ય છે તે પણ એક યોજન ચાલે સેમ. એટલે બંનેની ગતિ જે છે તે સેમ જ થાય છે. પછી આ બે યોજન ચાલ્યો તો ત્યારે આનું પણ બે યોજન ચાલવાનું સમજવું સેમ. અને બીજું આપણે લગભગ આગળ તે જોયું હશે, અહીંયા જે લાઈન છે ને આ, તે લાઈન ક્યારે પણ બ્રેક નથી થતી. એટલે આવું ક્યારે પણ થતું નથી કે આ 132 સૂર્ય જે છે આખી લાઈનમાં ફોર્મ થયેલા તેમાંથી એક સૂર્ય અહીંયા બહાર નીકળી ગયો, લાઈનમાંથી બહાર નીકળી ગયો, અથવા તો કોઈક સૂર્યનો વિમાન અહીંયા પાછળ રહી ગયું, આવી રીતે નથી થતો. પણ આ શું છે, આખી લાઈન એક સાથે ચાલતી હોય છે. તે જ રીતે ચંદ્રના વિમાનો પણ છે ને, કોઈક ચંદ્રનો વિમાન અહીંયા પાછળ નથી રહી જતો ન તો કોઈ આગળ વધી જાય છે. એટલે આ કયા પછી આપણે શું સમજી શક્યા કે આ પર્ટિક્યુલર સ્થાને રહેલો, સમજો કે મેરુ પર્વતથી દૂર અહીંયા શું છે આ ગ્રીન કલરનો આ અર્ધ પુષ્કરવર દ્વીપ છે ને, તો તેની અંદર રહેલો કોઈક એક ચંદ્રનો વિમાન છે કે જેનો સ્પેસિફિક ડિસ્ટન્સ મેરુ પર્વતથી સમજો કે કેટલું, 17 લાખ યોજન છે એક્ઝામ્પલ માટે, 17 લાખ યોજન દૂર રહેલો ક્યાંથી, મેરુ પર્વતથી કોઈક એક ચંદ્રનો વિમાન છે કે જે 17 લાખ યોજન મેરુ પર્વતથી દૂર રહેલો છે અને તે આપણે એક્ઝામ્પલ માટે વેસ્ટ સાઈડ જોયું, તે જ રીતે ઈસ્ટર્ન સાઈડ એટલે તેનાથી ઓપોઝિટ એવો મેરુ પર્વતથી સેમ 17 લાખ યોજન દૂર એવો કોઈક ચંદ્રનો વિમાન છે, તો તે હવે બંનેની સ્પીડ છે આ ઠેકાણે રહેલા 17 લાખ યોજન દૂર ક્યાંથી દૂર, તો મેરુ પર્વતથી 17 લાખ યોજન દૂર રહેલા એવા જે ચંદ્રનો વિમાન છે તેની સ્પીડ ઇક્વલ્સ ટુ 17 લાખ યોજન મેરુ પર્વતથી દૂર રહેલા આ સાઈડ વર્તી જે ચંદ્રનો વિમાન છે તે, આ બંનેની સ્પીડ એકદમ સેમ ટુ સેમ રહેશે એ જાણ્યું. હવે તે જ રીતે જ્યારે આ પર્ટિક્યુલર જે ચંદ્ર છે તેને કોઈક અમુક એક, સમજો કે અભિજીત નક્ષત્ર કે કોઈ પણ નક્ષત્ર, 28 નક્ષત્રો છે ને તેમાંથી કોઈ પણ નક્ષત્રનો યોગ જ્યારે ચંદ્રને થશે આ સાઈડ વર્તી, ત્યારે સેમ ટાઈમે 66 ચંદ્ર આ સાઈડના અને 66 ચંદ્ર આ સાઈડના,
બધા જ ને પોતપોતાના પરિવારના તેજ નામના સેમ નક્ષત્રની સાથે તે બધા જનો યોગ થશે એક જ સાથે. કારણ શું? બધાની પાસે ઇન્ડિવિજ્યુઅલ એવા નક્ષત્રો છે. 66 છે ને અહીંયા, કોણ છે? 66 ચંદ્રો છે ને, તો 66 ચંદ્ર છે, બધાની પાસે પર્સનલ 28 નક્ષત્રો છે. 66 ચંદ્ર ઈસ્ટ સાઈડ અને બાકીના વેસ્ટ સાઈડ 66, ટોટલ 132 થઈ ગયા. અને 132 છે તે બધાની પાસે ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાના 28 નક્ષત્રો છે. તો હવે આ બંનેને મલ્ટીપ્લાય કરી દેશું તો શું? 3696, એટલા આવી જશે ટોટલ નક્ષત્રો 8 દ્વીપની અંદર રહેલા. હવે તેમાંથી અમુક નક્ષત્રનો યોગ કોઈક એક ચંદ્રને થશે, અથવા તો કોઈક એક સૂર્યને, તે અમુક નક્ષત્રનો યોગ થશે ત્યારે બીજાનો, જે રીતે ચંદ્રને વિશે આપણે જોયું ને, તે જ રીતે સૂર્યના માટે પણ સેમ. સમજો, મેરુ પર્વતથી 18 લાખ યોજન દૂર રહેલો એવો કોઈક સૂર્ય છે અહીંયા આ સાઈડે, સૂર્યનો વિમાન, તો તે સેમ ડિસ્ટન્સ દૂર આ સાઈડે પણ 18 લાખ, અહીંયા જોયું તો 18 લાખ યોજન અહીંયાથી કાઉન્ટ કરીએ મેરુ પર્વતથી આ સાઈડે, અહીંયા તો આ સેમ સાઈડે 18 લાખ યોજનની બંનેની દૂરી છે મેરુ પર્વતથી. તો એવા જે બે સૂર્ય છે, તો તે સૂર્યની જેટલી પણ સ્પીડ હશે આની, તેટલી સેમ સ્પીડ આની પણ હશે. પણ હવે આપણે અહીંયા ક્વેશ્ચન આવશે કે સેમ ડિસ્ટન્સ વર્તી શા માટે કહીએ છીએ, બધાની સેમ સ્પીડ શા માટે નથી કહેતા? હવે તે માટે પણ આપણે આગળ 2 મિનિટમાં કહેશું કે શા માટે. પણ આપણી વાત તે ચાલુ હતી કે અહીંયા એક પર્ટિક્યુલર ડિસ્ટન્સે દૂર રહેલો જે સૂર્ય છે તેની સ્પીડ જેટલી છે તેટલી જ સ્પીડ આ પર્ટિક્યુલર 18 લાખ યોજન દૂર રહેલો એવા જે સૂર્યનો વિમાન છે તેની પણ સ્પીડ સેમ છે. તે જ રીતે અહીંયા પણ આનો જે પણ નક્ષત્ર સાથે યોગ થશે તે સેમ નક્ષત્ર સાથે યોગ આનું પણ થશે. અને આખા એ લાઈનમાં જે પણ રહેલા છે ને સૂર્ય, તે બધા જનું સેમ નક્ષત્રની સાથે યોગ થવાનો છે. અને આ કમ્પલસરી છે, આવું જ છે. તો હવે આપણે તે વચમાં અહીંયા હમણાં કહ્યું કે સ્પીડ બધાની સેમ શા માટે નથી, તો તે માટે, કારણ કે જુઓ અહીંયા એક લાઈન ડ્રો કરી, આ હવે આ લાઈન આપણે ડ્રો કરી, તેની અંદર વચનો જે મિડલ પોઈન્ટ છે તે મિડ પોઈન્ટની પાસે રહેલો આ સ્થાને કોઈક એક વિમાન છે તે, અને બીજો આ સ્થાને રહેલો કોઈક એક વિમાન, તે બંનેની સ્પીડ શા માટે સેમ નહીં થાય, સેમ શા માટે નહીં રહે? કારણ બે ફેક્ટર છે અહીંયા, શું છે? બે પોઈન્ટ છે. એક પોઈન્ટ કે આ લાઈન આ જ રીતે રહેવાની છે પણ તૂટવાની નથી તે, એટલે આ લાઈનને જાળવી રાખવી હોય તો પછી શું થવું જોઈએ? બધા જ ને એક જ સાથે ચાલવું જોઈએ આગળ. એટલે જ્યારે આ સાઈડે રહેલો જે સૂર્ય છે અહીંયા, તો તે જ્યારે અહીંયા પહોંચશે તો ત્યારે આખી લાઈન આ રીતે હોવી જોઈએ. આ આપણે એક્ઝામ્પલ ચાલુ છે. હવે અહીંયા જુઓ, ડિસ્ટન્સ જુઓ, બંને લાઇન્સ જે છે અહીંયા ડ્રો કરેલી, તો તેમાં જ આ સાઈડે કોઈક છે અહીંયા, અહીંયા રહેલો જે સૂર્ય છે તે, અને બીજો અહીંયા રહેલો સૂર્ય, એ બંને આટલા ટાઈમ પહેલા અહીંયા હતા અને અમુક સમય બાદ આ ઠેકાણે પહોંચી ગયા છે આ લાઇનની અંદર. તો હવે ડિસ્ટન્સ જુઓ બંનેનું, અહીંયા વાળાએ આટલું ડિસ્ટન્સ કવર કર્યું અને અહીંયા વાળાએ માત્ર આટલું ડિસ્ટન્સ કવર કર્યું. તો હવે સ્પીડ બંનેની સેમ હોય તો ડિસ્ટન્સમાં ફેર નહીં પડે ને? સ્પીડ બંનેની સેમ હોય તો ડિસ્ટન્સ સેમ જ હોવું જોઈએ ને? કે આ સમજો કે આ કેટલું 10,000 યોજન જો આણે કવર કર્યા છે, તો આને પણ સેમ સ્પીડ જો હોય તો 10,000 યોજન કવર કરવા પડે, એટલે અહીંયા પહોંચી જવું પડે જો સેમ સ્પીડ હોય તો. પણ આવું થતું નથી. તે ક્યાં પહોંચ્યો છે? અહીંયા જ પહોંચ્યો છે ને, આગળ અહીંયાથી લાઈનથી બહાર નથી નીકળ્યો ને. તે માટે બધા જની અહીંયા જે છે ને આ લાઈન, તે બધાની સ્પીડ કેવી છે? તરતમતાવાળી છે. તે માટે આપણે કહ્યું કે અમુક આ મેરુ પર્વતથી અમુક ડિસ્ટન્સે દૂર રહેલો આ ઠેકાણે, એક્ઝામ્પલ 18 લાખ આપણે કહ્યું હતું, 18 લાખ યોજન દૂર મેરુ પર્વતથી રહેલો કોઈ સૂર્યનો વિમાન છે તે આ સાઈડ, તે જ રીતે આ સાઈડ અહીંયા મેરુ પર્વતથી 18 લાખ યોજન દૂર અહીંયા રહેલો કોઈક સૂર્યનો વિમાન તે, આ બંનેને વિશે તે માટે આપણે કમ્પેરિઝન કર્યું. બસ ક્વેશ્ચન છે, બધા સૂર્ય અને ચંદ્ર જંબુદ્વીપના મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. હા બરાબર છે. અહીંયા 8 દ્વીપની આપણે ફોટો જોઈ રહ્યા છીએ ને, તો 8 દ્વીપની અંદર જે 132 સૂર્ય છે અને 132 ચંદ્ર છે તે મેરુ પર્વતના
કોન્સેન્ટ્રિક સર્કલ્સ કહેવાય તેઓનો ઓર્બિટ જે છે તે અહીંયા આપણે ડ્રો કર્યું એક્ઝામ્પલ માટે. આ ઓવલ થઈ ગયું એક મિનિટ. કોન્સેન્ટ્રિક સર્કલ્સની તેઓની ઓર્બિટ છે આ રીતે. એટલે ઇન શોર્ટ જો આપે કહ્યું તે રીતે આપણે કહી શકીએ કે તેઓ શું કરે છે, તેઓ જંબુદ્વીપની અંદર રહેલો જે મેરુ પર્વત છે તેની પ્રદક્ષિણા કરી રહ્યા છે અને તે બધા જનો ડિસ્ટન્સ અલગ અલગ છે કે અહીંયાનો જે મેરુ પર્વત છે તેનાથી કેટલા દૂર છે તે બધાના માટે અલગ અલગ છે. અને આના વિશેની વિચારણા આપણે પછી કરશું, એ આવવાનું છે આપણે આપણને આગળ, કે અહીંયા રહેલો જે સૂર્ય છે તે આટલું ફાસ્ટ ચાલે છે તો અહીંયા દિવસ આટલો નાનું હશે કે શું હશે, એ આવી શકે છે ને ક્વેશ્ચન. તો હવે તેના વિશેની વિચારણા અને તેના મંતવ્ય આગળ આપણને આવશે ત્યારે જોશું. ઓકે, મેન તો અહીંયા આપણી વિચારણા શાની ચાલ્યું હતી કે કોઈક એક ચંદ્ર કે સૂર્ય જે છે એક ઠેકાણે રહેલો 132માંથી કોઈક એક ચંદ્રનો ગ્રહણ થાય તો ત્યારે બધા જ 132 એ બધા 132 ચંદ્રનો ગ્રહણ થઈ જાય, અને કોઈક એક સૂર્યનો જ્યારે ગ્રહણ થાય તો ત્યારે બધા 132 સૂર્યનો ગ્રહણ થાય છે. તે છે ક્વેશ્ચન છે, ઇટ્સ ઓર્બિટ વિલ ચેન્જ. હા, તો જે સૂર્ય છે તેની ઓર્બિટ ચેન્જ થાય છે આપણને આ આગળ આવશે. સૂર્યના માંડલા કેટલા છે, ચંદ્રના માંડલા કેટલા છે, ચંદ્રના 15 અને એ પણ કેટલા કેટલા અંતરે માંડલા થાય છે તે પણ આપણને આગળ આવશે. ક્વેશ્ચન છે કે શું સન એન્ડ મૂનની સ્પીડ સેમ છે, તો નહીં. સૂર્ય અને ચંદ્ર બંનેની ગતિ અલગ અલગ છે. સૂર્યની હાજરીમાં ક્યારેક આપણને દેખાય ને ચંદ્ર, અને ક્યારેક ચંદ્ર હોય જ નહીં, આગળ ચાલ્યો ગયેલો હોય. એટલે જ્યારે સૂર્ય ચાલ્યો જાય ત્યારે જ ચંદ્ર આવે, એવું કંઈક તે બંનેની અંદર ગતિમાં સેમ સ્પીડ નથી બંનેની. મેન તે સમજવું, બંનેની સ્પીડમાં તરતમતા છે તે. ક્વેશ્ચન છે ઉત્તરાયણ અને દક્ષિણાયણ શું છે, તો તે આપણને આગળ આપણા માંડલા જ્યારે આવશે ને માંડલાની ગાથાઓ તો ત્યારે એમાં આવવાનું છે. સૂર્યની ગતિ જ્યારે મેરુ પર્વત સાઈડ થાય છે અંદર સાઈડ ત્યારે કહેવાય છે કે ઉત્તરાયણ ચાલુ થયું છે. એટલે સૌથી બહારવાળો જે માંડલો છે ત્યાંથી હવે અંદરવાળા માંડલાની અંદર ગતિ કરશે જ્યારે સૂર્ય, ત્યારે કહેવાશે કે તે ઉત્તરાયણ હવે ચાલુ થયું છે. અને પછી મેરુ પર્વતની સૌથી બાજુવાળો માંડલો છે તેની અંદર પહોંચી ગયો, હવે બહાર આવવાનું જ્યારે સ્ટાર્ટ કરશે બહારવાળા માંડલાઓની અંદર, સૂર્ય જ્યારે બહારવાળા માંડલાની અંદર આવવા સ્ટાર્ટ કરશે ત્યારે શું કહેવાશે કે તે હવે દક્ષિણાયણ ચાલુ થયું છે, તે આપણે આગળ પછી જોશું. ક્વેશ્ચન છે ચંદ્ર ઇઝ ફાસ્ટર ધેન સન, તો નહીં. તે શા માટે, ગાથામાં આપણે જોયું હતું ને કે સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા તે બધા કેવા છે, ઉત્તરોત્તર તેઓની જે સંપત્તિ વૃદ્ધિ છે તે વધતી જાય છે. હા, આ રહી ગાથા, શશી રવિ ગ્રહ નખત્તા તારાઓ હુંતી જહુત્તરમ સિગ્ગા. આની અંદર શું બતાવ્યું, તેઓની ગતિ વધતી જાય છે અનુક્રમે. જહુત્તરમ સિગ્ગા, સિગ્ગા એટલે કે શીઘ્ર ગતિવાળા અનુક્રમે. તો હવે એની અંદર અનુક્રમે કહ્યું છે તે અનુક્રમે એટલે શું, જે પહેલા કહ્યું તેની સૌથી ઓછી ગતિ કઈ, એટલે શશી એટલે કોણ છે આ ચંદ્ર, તેની સૌથી ઓછી ગતિ કઈ તેના વિમાનની, તેનાથી વધારે રવિ એટલે કે સૂર્યની, તેનાથી વધારે ગ્રહની, પછી તેનાથી વધારે નક્ષત્રો, તેનાથી વધારે તારાઓની ગતિ કઈ, ઉત્તરોત્તર શીઘ્ર ગતિવાળા છે આ બતાવ્યું. અને તેનાથી વિપરીત એટલે ઓપોઝિટ છે તેઓની વૃદ્ધિ, એટલે ચંદ્ર છે સૌથી વધારે વૃદ્ધિવાળો, તેનાથી ઓછી વાળો આ રવિ એટલે સૂર્ય, પછી ગ્રહ તેનાથી ઓછું, તેનાથી ઓછી વૃદ્ધિ આને પાસે નક્ષત્રોની, તેનાથી હજી ઓછી આની તારાઓનું. ઓકે, ક્વેશ્ચન છે માંડલા મીન્સ વોટ, માંડલા એટલે કે ઓર્બિટ, આગળ આવશે તે પણ. આપણે ચક્રી જોઈ છે ને, ચક્રી કેવી હોય કે જલેબી જો, અહીંયા સમજો કે આ છે મેરુ પર્વત, હવે તે મેરુ પર્વતથી સૂર્યનો માંડલો એક્ઝામ્પલ માટે અહીંયાથી ચાલુ થાય છે અને તે આ રીતે ચક્રી કે જલેબીની જેમ બહાર બહાર આ રીતે જાય છે. અહીંયા જેમ તેમ ડ્રો કરેલા છે પણ સર્કલ બરાબર સમજવા, આમાં કોન્સેન્ટ્રિક એટલે આખાય સર્કલ નથી પણ એક જો કોન્સેન્ટ્રિક સર્કલ હોય તો પછી સૂર્યના વિમાને જમ્પ કરવું પડે અહીંયાથી ત્યાં. પણ જલેબી કેવી છે
કે ચકરી કેવી હોય તેવું છે આના માંડલા. અને આ માંડલા જે આપણે ડ્રો કર્યા છે ને તે હમણાં કેવા છે, તો ચાર માંડલા સમજો, અહીંયા ચાર લાઈન દેખાય છે, 1 2 3 4 ચાર માંડલા અહીંયા ડ્રો કર્યા છે. એવા 15 માંડલા ચંદ્રના હોય છે. તો આગળ આપણે પછી જોશું. ક્વેશ્ચન છે કે આ વિમાનોના કોઈ ડ્રાઈવર છે કે વિમાનો ઓટોમેટિકલી ચાલે છે? તો તે આપમેળે પોતાના જ જાતે ચાલે છે જે પણ વિમાનો છે તે બધા જ્યોતિષ્કના વિમાનો. કોઈ પણ તેઓને ચલાવતો નથી, અને જો ડ્રાઈવર હોય તો પછી તે ડ્રાઈવરની જેવી મરજી હોય તો તેના મરજી હિસાબે ચાલે ને પછી વિમાન. અને તેની મરજી એક જ સરખી હોય એવું જ પણ જરૂરી નથી ને. જો ડ્રાઈવર હોય તો ક્યારેક તેનું મૂડ એવું થાય કે અહીંયા સ્ટોપ થઈ જાઉં, તો પછી શું થાય, ગડબડ થઈ જાય ને. એટલે કોઈ પણ જાતનો એવા ડ્રાઈવર નથી. ઓટોમેટિકલી શાશ્વત એવા જે પણ વિમાનો છે તે બધા જ આપમેળે તથા સ્વભાવે ચાલતા આવ્યા છે અને ચાલ્યા કરવાના છે. ક્યાં? તો અઢી દ્વીપની અંદર રહેલા છે તે, પણ અઢી દ્વીપની બહાર છે તે બધા કેવા છે, અચર છે. અને બીજું તે પણ સમજવું કે ચર અચર આપણે આગળ કયા મુજબ, ચર અચર કોના ઉપરથી ડિસાઈડ થાય છે, કે તેઓના જે મૂળ ઓરિજિનલ શાશ્વત જે વિમાનો છે તે ગતિ કરી રહ્યા છે આપમેળે કે નથી ગતિ કરી રહ્યા. તે પણ હવે જે પણ અહીંયા રહેલા જે સૂર્ય કે ચંદ્ર કે ગ્રહ નક્ષત્ર તારા છે તેઓને જો પોતાનું વિમાન છોડીને બીજે કોઈ ઠેકાણે જવું હોય, એક્ઝામ્પલ માટે અહીંયા તીર્થંકર ભગવંતોના અભિષેકને માટે જો આવવું હોય કે દેશના વગેરે સાંભળવા માટે જો આવવું હોય, તો પછી તેઓ પોતાના મૂળ વિમાનને લઈને આવતા નથી, પણ શું કરે છે, બીજા વિમાનોની વિકુરવણા કરે છે અને તેની અંદર બેસીને આવે છે. તે સમજવું. એટલે ક્યારે પણ અહીંયા જે લાઈન છે ને તે તૂટતી નથી, અને જો મૂળ વિમાન લઈને આવ જાવ કરતા હોય તો પછી અહીંયા જે લાઈન છે તે તૂટી જાય, પણ એવું ક્યારે થતું નથી. પણ એક અચ્છેરો થયેલો હતો આપણે ત્યાં. એકવાર સૂર્યચંદ્ર પોતાના મૂળ વિમાનની સાથે મહાવીર સ્વામી ભગવાનના દર્શન વંદન કરવા માટે આવેલ હતા, તો તે અચ્છેરો તે માટે છે. પણ હવે એમાં પણ કેવું સમજવું કે ત્યારે આકાશની અંદર કોઈ પણ સૂર્યનો વિમાન જ નહીં હતો અને ચંદ્રનો વિમાન જ નહીં હતો, એબસન્ટ થઈ ગયા હતા બંને, એવું નથી. પણ તેઓએ પોતાનું વિકુરવણા કરેલું બીજો એવો સૂર્ય અને ચંદ્ર તે ઠેકાણે રહેલું હતું. દિવસ હતો અને દિવસની અંદર સૂર્ય પણ હતો ત્યાં ઉપર. એટલે ભરત ક્ષેત્રની અંદર બીજા જે પણ ક્ષેત્રો છે, ક્ષેત્ર એટલે અલગ અલગ લોકેશન્સ છે, તે ઠેકાણે જે પણ પ્રમાણે સૂર્ય દેખાતું હતું તો તે લોકેશન્સમાંથી તો દેખાતું જ હતું. એટલે રાત્રિ નહીં થઈ ગયેલી હતી, મેન તે સમજવું. આકાશ ખાલી નહીં થઈ ગયેલો હતો, સૂર્ય હતો જ ત્યાં. પણ કેવું હતું, તો ક્લોન વિમાન હતું ત્યાં ઉપર. ક્લોન એટલે કે બીજો પ્રતિકૃતિ, અને તેનો મૂળ વિમાન અહીંયા નીચે લઈ આવ્યા હતા. અને તે એવું ક્યારે પણ થતું નથી, તો પણ થઈ ગયું તે માટે અચ્છેરો કયો. અચ્છેરો એટલે શું, આશ્ચર્ય. નોર્મલી જે ન થાય પણ ક્યારેક આવું થઈ જતું હોય તેને કહેવાય છે અચ્છેરો. ઓકે, બીજો ક્વેશ્ચન છે, બીજા ચાર મેરુ પર્વત છે તો તેની પ્રદક્ષિણા નથી કરતા? હા, તો તે આ માટે ક્વેશ્ચન છે. આની અંદર વચમાં છે જંબુદ્વીપ, અને તેનું આ છે આપણો મેરુ પર્વત, અને આ બાકીના ચાર મેરુ પર્વતો આપણને દેખાય છે આ ફોટોમાં. તો ક્વેશ્ચન છે કે બાકીના ચાર મેરુ પર્વતો છે તેને ત્યાં પ્રદક્ષિણા નથી આપતા, શું સૂર્યચંદ્ર છે તે? તો હવે જો એઝ્યુમ કરીએ કે બાકીના ચાર છે માત્ર તે ઠેકાણે, આપણે એક્ઝામ્પલ લઈએ, આ અર્ધ પુષ્કર દ્વીપ છે, આપને લગભગ આ દેખાતું હશે. અહીંયા એક બ્લેક કલરનો ડ્રો કર્યો છે આ ફોટોમાં, બીજો કોઈ કલરનો ડ્રો કરીશ તો નહીં દેખાશે. તે માટે આ સમજાય, બ્લેક કલરનું છે તે છે સૂર્ય, એક્ઝામ્પલ માટે. અને આ સૂર્યની જિમ્મેદારી શું છે, તો અર્ધ પુષ્કરવર દ્વીપની અંદર પ્રકાશ ફેલાવવાની જિમ્મેદારી છે. તો પછી આ સૂર્ય માત્ર આ ઠેકાણે આમ પ્રદક્ષિણા જો કરશે, પોતાને સ્થાને રહેલો જે મેરુ પર્વત છે તે ઠેકાણે માત્ર આમ ફર્યા કરશે, તો પછી શું થશે, આ ઠેકાણે કોણ કરશે પ્રકાશ? તો અહીંયા પ્રકાશ નહીં આવે ને, તો તે માટે અહીંયાનો જે સૂર્ય છે તેને આખો આ રીતે પોતાના આખા ક્ષેત્રમાં ગોલ ગોલ ફરવું પડશે ને, આખા અર્ધ પુષ્કર દ્વીપની અંદર આખો ચક્કર લગાવવું પડશે આ રીતે. તો તે માટે આપણે કહીએ, તે જ રીતે આ જે પ્રમાણે આમ ફરી રહ્યો છે તે જ રીતે અહીંયાનું પણ આ શું છે, કાલોદધી સમુદ્ર, તેની અંદર પણ, અંદર એટલે તેના આકાશમાં પણ સૂર્યચંદ્ર રહેલા છે.
તો તેઓને પણ આખા એ ક્ષેત્રમાં આ રીતે ફરીને પ્રકાશ આપવું પડશે ને સૂર્યોને. પછી અહીંયા શું છે, આ ધાતકીખંડ છે તેના આ છે બે મેરુ પર્વતો. તો જો ધાતકીખંડમાં રહેલા એવા જે સૂર્યો છે તે માત્ર અહીંયા જ આમ ફરશે તો અહીંયા કઈ રીતે પ્રકાશ આવે? તો નહીં આવે. તો તે માટે તેઓ પણ શું કરે છે, તો આમ આખો એ પોતાના ક્ષેત્રમાં આ રીતે ફરે છે અને પોતાના આખા ક્ષેત્રમાં ફરે છે. એનો બીજો મિનિંગ શું આપણે કાઢીએ કે તે વચમાં રહેલો જે છે આ મેરુ પર્વત જંબુદ્વીપનો તેની પ્રદક્ષિણા કરી રહ્યા છે, એ આપણે મિનિંગ કાઢીએ ને. ઇન અધર વર્ડ્સ શું છે, આખો અહીંયાથી આમ ગોલ આ રીતે ફર્યો એનો મિનિંગ શું થયું? એનો સેન્ટર મિડ પોઈન્ટ શું છે? આ જ છે ને મેરુ પર્વત, કે જેને મિડમાં એટલે વચમાં રાખીને તે આખો એ ચક્કર ફરી રહ્યો છે તે. એટલે આપણે કહીએ છીએ બીજા વર્ડ્સમાં કે 132 સૂર્ય અને 132 ચંદ્ર જે છે તે જંબુદ્વીપની અંદર રહેલા જે મેરુ પર્વત છે તેની પ્રદક્ષિણા આપી રહ્યા છે, તે માટે આપણે તે કહીએ છીએ. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. અવસરે જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો. જિનાજ્ઞા પૂર્વકનો જીવન જીવજો.